नमस्कार विद्यार्थी मित्रों, हूँ सोलंकी विवेक, आप सर्व हार्दिक स्वागत करू छू। मित्रों, आज आप स्वाध्याय 5.2 की चर्चा करवाना छे। आनी पहेलाना लेक्चर में आप थीअरी 5.2 माटे जे काई अगत्यनी थीअरी हती एनी चर्चा करी लीधी छे। हवे ई थीअरी नो उपयोग करशू अने एना आधारे आपणे आगळ दाखला गणवाना छे। चलो इमा प्रश्न नंबर 1, स्वाध्याय 5.2 प्रश्न नंबर 1, नीचेना दरेक विधानमां નીચે જો આપણે ત્રણ વિધાન આપ્યા છે, એ ત્રણ વિધાનમાં જે ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવવાનું છે કે ભાઈ અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે, અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે અને કયા શેનો ઉપયોગ થાય છે તે આપણે જણાવવાનું છે। હવે તેનો પહેલો પ્રશ્ન જુઓ કે જો એ સમાંતર બી, આપણે બે બીટા હોય એટલે શું વાંચવાનું, તો કે સમાંતર, જો એ સમાંતર બી તો ખૂણો 1 બરાબર ખૂણો 5, ખૂણો 1 અને ખૂણો 5 સરખા છે ક્યારે, કે જો આવું હોય તો। હવે આ રીતે શું, તો અહીંયા જોવો જોઈએ કે ભાઈ A અને B આ બે સમાંતર રેખાઓ છે, એને એક છેદિકા છેદે છે, છેદે એટલે કેટલા ખૂણા બને, તો 1 2 3 4 5 6 7 અને 8 ખૂણા બને। એમાંથી આપણે જોયું હતું કે અનુકોણની જોડ, યુગ્મ કોણની જોડ અને છેદિકાની એક બાજુના અંતમાં કોણ। ચાલો આ જોડ શેની છે એ મારે વિચારવાનું છે। તો જો 1 અને 5 મને જોતા જ પહેલા કે આ જોડ શેની છે, તો કે અનુકોણની જોડ છે। હવે તો કે જો બે સમાંતર રેખાઓને, બે સમાંતર રેખાઓને, બે સમાંતર રેખાઓને એક છેદિકા છે જે, એક છેદિકા છે જે, જો A અને B શું છે, સમાંતર રેખા છે, એને એક છેદિકા છેદે છે, તો કે હા, તો તેથી બનતા, તો તેથી બનતા શું હોય, તો કે તેથી બનતા અનુકોણના માપ શું હોય છે, તો કે સમાન હોય છે અથવા તો માપ સરખા હોય છે। ક્યારે, બે સમાંતર રેખાઓને, તો જો A અને B જો એ સમાંતર રેખા હોય, અહીંયા આપણે રકમ મૂકી દીધું છે કે સમાંતર રેખા છે, તો શું હોય, તો કે 1 અને 5 એટલે કે અનુકોણના માપ કેવા હોય છે, સમાન અથવા તો સરખા હોય છે। તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે, તો આપણે અહીંયા નીચે લઈ તો કે આ ગુણધર્મનો આનો ઉપયોગ થયો છે કે સમાંતર રેખા હોય તો અનુકોણના માપ સરખા હોય છે, આપણે સમાનની જગ્યાએ સરખા કરી નાખીશું, આપણે સમાંતરથી લી સરખા હોય છે, એટલે સરખા છે, સમાન છે, એક જ થયું। ચાલો હવે બીજો નિયમ જો, જો ખૂણો 4 બરાબર ખૂણો 6 એટલે કે 4 અને 6 એ સરખા ખૂણા છે, તો શું થાય છે, તો A અને B સમાંતર છે। હવે આપણે અંદર રેખા સમાંતર હોય કે નહીં એના માટે ત્રણ નિયમ છે। પેલો, અનુકોણના માપ સરખા હોવા જોઈએ, યુગ્મકોણના માપ સરખા હોવા જોઈએ અથવા તો છેદિકાની એક બાજુના અંતઃકોણો પૂરક હોવા જોઈએ, તો સમાંતર હોય। હવે આ જે સમાંતર છે પણ જોડ કઈ છે, જોડ તો કે 4 અને 6, અહીંયા આપણે જોવો સ્વામી રીતે ઝેડ બને, અહીંયા 4 છે અને અહીંયા 6 છે, તો આ કેવી જોડ બની છે, તો કે અંત યુગ્મ બને, એટલે કે આ બી સરખા હોય તો કે અહીંયા રકમ મૂકી દો ભાઈ બી સરખા, તો એ રેખા કેવી હોય, તો કે એ સમાંતર હોય। અહીંયા આપણે લખશું કે જો બે રેખાઓને એક છેદિકા છેદે, જો બે રેખાઓ એટલે અહીં જોવા જોઈએ તો બે રેખા છે એને એક છેદિકા છેદે છે અને તેથી બનતા છેદિકા છેદે અને તેથી બનતા, તેથી શેની જોડ બને છે, આ શેની જોડ બની, તો કે અંતઃયુગ્મ કોણની, તો કે તેથી બનતા અંતઃયુગ્મ કોણ, સરખા હોય, સરખા છે
चार अने छ એટલે બે સરખા છે સરખા હોય તો સરખા હોય તો જો અહીંયા બે સરખા છે રકમ આય શું છે ખૂણો 4 બરાબર ખૂણો 6 સરખા હોય તો તે બે રેખાઓ સમાંતર હોય હોય સમાંતર હોય તો કે હા અહીંયા આપણે જો તો વાક્ય પૂછ્યું હતું કે ભાઈ જો 4 અને 6 એટલે કે આખો અને આખો સરખો છે આપણે શું કીધું જો બે રેખાઓને એક છેદિકા છેદે અને તેથી બનતા અંતઃ યુગ્મ કોણ 4 અને 6 શેની જોડ છે તો કે અંતઃ યુગ્મ કોણ એ સરખા હોય તો કે હા સરખા છે તો તે બે રેખાઓ કેવી હોય તો કે સમાંતર હોય એટલે જો આવું થાય તો આ પ્રક્રિયા થાય છે કે ગુણધર્મને આધારિત આપણા ગુણધર્મ લીધો હવે અહીંયા જુઓ ભાઈ ખૂણો 4 અને ખૂણો 5 બરાબર એક સમય છે ચાલો જોવો જોઈએ તો કે 4 અને 5 શું છે તો કે છેદિકાની એક બાજુનો અંતઃ કોણ છે એમાં આ પ્રમાણે થશે કે જો બે રેખાઓને જો બે રેખાઓને એક છેદિકા છેદે એક છેદિકા છેદે છેદે છે તો કે હા બે રેખાઓને એક છેદિકા છેદે અને તેથી બનતા અને તેથી બનતા છેદિકાની એક છેદિકાની એક બાજુના અંતઃ કોણ પૂરક હોય અંતઃ કોણ કેવા હોય પૂરક હોય તો કે આ પૂરક છે તો કે હા પૂરક હોય તો તે બે રેખાઓ શું હોય તો કે સમાંતર તો તે બે રેખાઓ કેવી હોય સમાંતર હોય તો મિત્રો અહીંયા આપણે સમાંતર રેખાની જે આપણે 6 મુદ્દા લખ્યા ને 6 મુદ્દાનો ઉપયોગ કર્યો છે અને આપણે વાત કરી કે ભાઈ કયા ગુણધર્મને આધારે સરખા થાય છે અહીંયા જો તો અનુકોણની જો સરખી છે બે રેખા સમાંતર છે તો અનુકોણના માપ સરખા હોય એ ગુણધર્મનો ઉપયોગ થયો છે અહીંયા તો કે ભાઈ આ શેની જોડ છે તો કે આ અંતઃ યુગ્મ કોણ છે તો કે ભાઈ અંતઃ યુગ્મ કોણના માપ સરખા હોય તો રેખા કેવી હોય તો કે સમાંતર હોય છેદિકાની એક બાજુના ખૂણો પૂરક હોય તો રેખા કેવી હોય તો કે સમાંતર હોય રેડી ચાલો હવે આપણે પ્રશ્ન 2 ની ચર્ચા કરીશું ચાલો મિત્રો હવે આપણે ક્વેશ્ચન 2 ની ચર્ચા કરીશું ચાલો પહેલા એની હું આકૃતિ દોરી નાખું છું ખૂણો 1 અને 4 આને લેવાનું
आज अंदर एक वस्तु लेवानी, एक वस्तु नहीं लेवानी, एक वस्तु लेवानी, एक वस्तु नहीं लेवानी। आ बाजू बे जोड़ मिली इस प्रमाणे आ बाजू पर बे जोड़ मिलशे। आपकी बीजी जोड़ नो चार अने खूनो खूनो त्रो अने खूनो सात चार। आ थी गई सेनी जोड़ गई तो अनुपूर्णी जोड़। आज प्रमाण बीजो प्रश्न आपने पूछो શું કીધું છે અંત હોય યુગ્મ કોણ જોડ અંત યુગ્મ કોણ જોડ નીચે મુજબ ચાલો હવે અંત યુગ્મ કોણ જો મિત્રો કાલે અંત યુગ્મ કોણ થઈ જશે ચાલો આપણે ઝેડ બનાવીએ બે ઝેડ બનાવવાના ચાલો આ ઝેડ બનાવીએ અહીંથી શરૂઆત કરીએ ચાલો ક્યાં ક્યાં ખૂણો આવે છે તો કે ત્રણ અને પાંચ આ બાજુ ક્યાં ક્યાં ખૂણો આવે છે અહીંથી આમ જોડ બનાવીએ એટલે કે બે અને પાંચ અંત હોકી ના જાય એટલે ખાલી અંદરના જ લઈ થશે તો આપણને બે જોડ મળી ગઈ કઈ કઈ મળી તો કે ત્રણ અને પાંચ પેલી જોડ છે ત્રણ અને પાંચ અને બીજી જોડ છે બે અને આઠ બે અને આઠ ત્રણ અને પાંચ આ તેની જોડ મળી તો કે અંત યુગ્મ કોણોની જોડ ચાલો અને ચાલો બે વસ્તુ કમ્પ્લીટ થઈ અનુકોણની જોડ કીધી હતી અંત યુગ્મ કોણની ત્રીજું જોડ છે ત્રીજું એવું કીધું છે છેદિકાનું છેદિકાની એક જ બાજુના છેદિકાની એક બાજુના અંત કોણની જોડ ચાલો એમાંથી પહેલી લખીએ છેદિકાની એક બાજુ એટલે કે આ અંદરની એક બાજુ લઈ લઈએ અહીંયા મળે ખૂણો ત્રણ અને ખૂણો પાંચ ત્રણ અને આઠ બીજી જોડ મળે જો મિત્રો તમે આપણે થિયરીનો જે વિડિયો છે એ વ્યવસ્થિત જોયેલો છે તો આ તમે તમારી રીતે મોઢે પણ લખી શકો છો ચાલો હવે જોશું આપણે ચોથો પ્રશ્ન એમાં શું કહેવા માંગે છે અભિગમની જોડ અભિગમની જોડ નીચે મુજબ છે અને આ પ્રથમ વિધાન રહી ગયું છે તો સોરી જોડ નીચે ચાલો અભિકોણ અહીંયા અભિકોણની કેટલી જોડ મળે તો કે બે અભિકોણ એટલે સાત લાંબાઈના ખૂણો તો અહીંથી તો આ ખૂણો એક અને ખૂણો ત્રણ પેલી જોડ મળે ખૂણો એક અને ખૂણો ત્રણ આ બે સામ સામે ને બીજ પ્રમાણે આ બાજુ સામ સામે કિયા કિયા તો ખૂણો ચાર અને ખૂણો અહીં મળી ગઈ ઈસ પ્રમાણે અહીંયા મળે તો કહા સામ સામે ના તો જો જે ત્રીજી જોડ મળી ખૂણો આઠ અને બીજું શું મળે છે તો ખૂણો છ ખૂણો આઠ અને ખૂણો છ અને છેલ્લી જોડ ખૂણો પાંચ અને એની સામેનો ખૂણો ખૂણો તો મિત્રો હા તો આપણો બીજો પ્રશ્ન જેની અંદર આપણને જોડ લખવાની કીધી છે હવે જો આપણે પાછું જોઈ લઈએ અનુકોણની જોડ અનુકોણ એટલે શું તો કે અંદર આવો કે એક વસ્તુ લેવાની એક નહીં લેવાની એક લેવાની એક નહીં લેવાની એટલે આપણને જોડ મળશે એક લીધી તો કે ખૂણો એક આને લેવાનું નથી બીજું લેવાનું ત્રીજું નહીં એક અને પાંચ બે અને છ આ બે જોડ મળી એ જ પ્રમાણે આ બાજુ મળે ચાર અને આઠ ત્રણ અને પછી તો કે અંત યુગ્મ કોણની જોડ અંત યુગ્મ કોણ એટલે આપણે અહીંયા ઝેડ બનાવ્યો હતો પણ ઝેડ બનાવો એટલે ત્રણ અને પાંચ બે અને આઠ છેદિકાની એક બાજુના અંત કોણની જોડ તો કે આ એક બાજુના ત્રણ અને આઠ બે અને પાંચ અભિગમ
अंदर आप प्रश्न नंबर 3 चर्चा करीशु।